जय जय जोग माया खोड़ियार, आद्य शक्ति नो तू अवतार, भक्तजनों सो करे पुकार, सहाय करो ने माँ खोड़ियार। तो मित्रों स्वागत है आपनु अपने यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों महा महीना नी शुद्ध पक्षनी आठम एटले के दुर्गाष्टमी, परंतु साथे साथे आजना दिवसे आईश्री खोड़ियार जयंती पण उजवामां आवे छे। एवुं कहेवाय छे कि आ माघ सुद आठमना दिवसे खोड़ियार माताए जन्म लीधो हतो अने मामण देवनुं वांझियापणुं दूर करी सौ भक्तो पर मेहर करी हती। तो मित्रों आ खोड़ियार जयंती पर आपणे आजना आ वीडियोमां खोड़ियार माताना जन्मनी कथा सांभळीशुं कि केवी रीते माताजीनो जन्म थयो हतो, तेमज माता खोड़ियारनुं साचुं नाम शुं छे अने खोड़ियार नाम कया कारणोसर पड्युं तेनी पण आपणे कथा सांभळीशुं, तेमज गुजरातमां कई कई प्रसिद्ध जग्याए आ खोड़ियार माता बिराजमान छे तेना विशे पण हुं जणावीश अने तेमांथी माटेलधामना लाइव दर्शननो वीडियो मैं मूक्यो छे। तो आ खोड़ियार जयंती निमित्ते घर बैठा ज आईश्री खोड़ियारना दर्शन करी लेजो, तेमज त्यां आवेला धरा माताजीना मगरना पण दर्शन करजो। तो मित्रों हवे वीडियोनी शुरुआत करता पहेला हूँ आपने जणावी दऊं कि जो आपने अमारा वीडियोनी लिंक नित्य प्रसिद्ध स्थळोना आरतीना दर्शन, धार्मिक पोस्ट सुविचार अने धार्मिक वीडियो जो आपना व्हाट्सएप पर मेळवू होय तो अहींया जे व्हाट्सएप नंबर लखेलो छे तेना उपर अमने आई श्री खोड़ियार लखीने मोकलजो कि जेथी करीने आपने अमारा व्हाट्सएप ग्रुप भक्ति कीर्तन संग्रहनी लिंक मळी जशे कि जेमां आप जॉइन थई जशो कि जेमां आपने सर्व माहिती मळती रहेशे। तो मित्रों हवे आपणे वीडियोनी शुरुआत करी माताजीना जन्मनी कथाथी। तो एवुं कहेवाय छे कि भावनगरना बोटाद तालुकाना रोहिसाड़ ग्राम्य विस्तारमां मामण नामे एक चारण निवास करतो हतो। आ चारण मालधारीपणुं करीने पोतानुं गुजरान चलावतो हतो अने आ चारण पुत्र पर माता सरस्वतीनी असीम कृपा पण हती। आ चारणनी जीभ पर स्वयंभू माता सरस्वतीनो वास होवाथी वल्भीपुरना महाराज शिलादित्यने તે સૌથી પ્રિય પણ હતો તથા રાજદરબારમાં સૌ તેને મામળદેવ તરીકે પણ બોલાવતા હતા અને આ મામળદેવના જીવનસંગીની એટલે કે દેવળબા પણ ખૂબ જ ધાર્મિક અને મૃદુ સ્વભાવના હતા। જે કોઈ વ્યક્તિ તેના ઘરે આવે છે તે કોઈ વ્યક્તિ ક્યારે ખાલી હાથે લોટતું ન હતું, સાથે સાથે એમના ઘરમાં લક્ષ્મી માતા પણ સદાયને માટે બિરાજમાન હતા, પરંતુ મામળદેવને મળતા અધિક માન સન્માનથી ઘણા લોકો ખુશ પણ ન હતા તથા તેમના મનમાં મામળદેવ પ્રત્યે દ્વેષની લાગણી પણ હતી। તો એક સમય એવું બન્યું કે એક દ્વેષીલો વ્યક્તિએ રાજાના મનમાં એવું ઠસાવી દીધું કે મામળદેવ તો નિસંતાન છે, જો આપ તેની ખૂબ જ નજીક રહેશો તો આપ રાજ્ય ગુમાવી બેસશો અને તે આપણા રાજ્ય માટે ખૂબ જ અહિતકારી છે। અને મહારાજ આ લોકોની વાતમાં ફસાઈ ગયા અને રાજાએ મામળદેવને રાજસભામાંથી કાઢી મૂક્યો કે જે મામળદેવથી હવે સહન ન થયું અને આ ઘટના બાદ સૌ લોકો તેને વાંઝિયાપણાના મેણા મારવા લાગ્યા અને મામળદેવ હવે આ ઘટનાને સહન ન કરી શક્યો અને રાજમહેલમાં બનેલી બધી ઘટના મામળદેવ હવે તેની ધર્મપત્નીને કહે છે। દેવળબા પણ આ વાત સાંભળીને ખૂબ જ દુઃખી થાય છે અને આ મામળદેવ એ મહાદેવના ખૂબ જ મોટા ભક્ત હતા, તો તેમણે મહાદેવની ઉપાસના કરી અને તેમને પ્રસન્ન કર્યા અને ત્યારે મહાદેવે તેમને આશીર્વાદ આપતા કહ્યું કે મહાસુદ આઠમને રવિવારના શુભ દિવસે તારા આઠ પારણામાં સાત નાગપુત્રી તથા એક નાગપુત્ર મનુષ્ય રૂપે અવતરિત થશે। અને મહાદેવજીના કહેવા પ્રમાણે થોડા સમય પછી તેમના ઘરમાં પારણા બંધાયા, એટલે કે નાગપુત્રી તરીકે આવડ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને સૌથી મોટી પુત્રી ભગવતી જગદંબા જાનબાઈ અને પુત્ર મેરલદેવ તરીકે પ્રગટ થયા। અને આ બાળકોના જન્મના સમાચાર સાંભળી આખું રોહિશાળા ખુશખુશાલ થઈ જાય છે। તો અહીંથી માં ખોડિયારજીના પરચાની શરૂઆત થાય છે કે તેમણે મામણદેવના વાંઝિયાપણાને દૂર કર્યું। અને હા મિત્રો, હું આપને જણાવી દઉં કે જે સૌથી મોટા પુત્રી હતા એટલે કે ભગવતી જગદંબા જાનબાઈ કે જે માતા ખોડિયાર છે, તો આવો હવે એ જાણીએ કે જાનબાઈમાંથી ખોડિયાર નામ કેવી રીતે પડ્યું અને તેમનું વાહન મગર કેવી રીતે થયું। તો મિત્રો આ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળ પણ એક ખૂબ જ રોચક કથા છે। તો જન્મ થયા પછી સૌ લોકો ધીમે ધીમે મોટા થાય છે અને એમાં એક વખત મામળિયાના ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંસ આપી દીધો કે જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાહેન અને સાતેય બહેનોના જીવ અધ્ધર થઈ ગયા।
હવે ઝેર કેવી રીતે ઉતરે તેના ઉપાય વિચારતા હતા અને તેવામાં કોઈએ તેને ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી જો અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવશે તો મેરખ્યાનો જીવ બચી જશે। અને આ સાંભળીને બહેનોમાં સૌથી મોટા એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા જાય છે। તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવે છે ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગે છે અને તેથી હવે તેમને ચાલવામાં તકલીફ પડે છે। તેથી હવે તેમને થાય છે કે હવે હું ચાલી ન જઈશ તો મને ચાલવામાં મોડું થઈ જશે અને સૂર્ય પણ ઉગી જશે। તેથી જાનબાઈ મગરની સવારી કરીને નદીને પાર આવે છે અને ત્યાર પછી તેઓ લંગડાતા લંગડાતા આગળ આવે છે અને આ ઘટના ઉપરથી જ મગર ખોડિયાર માતાનું વાહન થયું અને મા અને જાનબાઈ ખોડી થયા હોવાથી તે દિવસથી તેને ખોડિયાર તરીકે ઓળખવા લાગ્યા। અને ત્યાર પછી માતાજીએ એવા આપણને સૌ લોકોને એવા અનેક પરચા આપ્યા છે કે જેની જો વાત કરવા જઈએ તો સમય પણ ઓછો પડે। અને આવા સાક્ષાત દર્શન દેનારા આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવેલા છે। એટલે કે સૌ પ્રથમ ગુજરાતના રાજ્યમાં સૌરાષ્ટ્રમાં આવેલા છે, એટલે કે ગઢધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા, કે જેમાંથી અમે માટેલના દર્શનનો લાઈવ વિડીયો મૂક્યો છે। તો આપ આજના દિવસે ખાસ કરીને માટેલધામ ખોડિયાર માતાજીના દર્શન કરી લેજો। અને આ સ્થાનકોએ પાણીના ધરા પણ આવેલા છે કે જેમાં એવું હજી કહેવાય છે કે માતાજીનું સુવર્ણનું મંદિર છે અને તેમાં માતાજીનો સાચો મગર પણ હાલમાં નિવાસ કરે છે। અને આ ધરા ખૂબ જ ઊંડા છે એટલે તેમાં કોઈ જવાનું અત્યારે પ્રયાસ પણ કરતા નથી। આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં અને નદી કિનારે પણ ખોડિયાર માતાજીના અનેક સ્થાનકો આવેલા છે। ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસેના ભાડલા ગામે પણ ખોડિયાર માતાજી તેમના 6 બહેનો અને ભાઈ મેરખિયા સાથે રહે છે। આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર માતાજીનું મંદિર છે કે જ્યાં ખોડિયાર જયંતિ દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે કે જે પૂરા ભારતમાં પ્રખ્યાત છે। ગામે ગામથી અને અનેક જગ્યાએથી માણસો ત્યાં આવે છે અને ખોડિયાર માતાજીના દર્શન કરીને ધન્ય અનુભવે છે। અને ખોડિયાર માતાજીનું એક ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામમાં પણ આવેલું છે કે જ્યાં ખોડિયારમાં તેમજ ચામુંડામાં તેમજ અન્ય માતાજીઓના સ્થાનક પણ છે। તો મિત્રો, જો સમય મળે તો આ જગ્યાએ અવશ્ય જજો, ખોડિયાર માતાજીના દર્શન કરજો, ખોડિયાર માતાજીના આશીર્વાદ લેજો। અને એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ પુણ્યશાળી હોય છે, જેને પુણ્ય કરેલા હોય છે, તેને જ ખોડિયારમાંના દર્શન થાય છે। અને મિત્રો, વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ કે હે ખોડલ માતા જગવિધાતા, ચકિત થાતા ગુણગાતા, હે ખોડલ માતા જગવિધાતા, ચકિત થાતા ગુણગાતા, ભક્તો હારે જોડિયા નતા, ખમ્મા ખમ્મા ખોડિયાર માતા, ખમ્મા ખમ્મા ખોડિયાર માતા। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાની જન્મકથા તેમજ તેમના ખોડિયાર નામની પાછળની કથા સાંભળવા મળે। તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।